તો આ વ્યક્તિને આપણે ભૂલવું ન જોઈએ. મારા ભોલા દલિતો, તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં જય ભીમ બોલો. હાલતા ને ચાલતા, બેહતા ને ઉઠતા, કામ કરવામાં તમે જય ભીમ બોલો. આપણે તો બસ આવે તો બસમાં બેઠા હોય ને બીજા સાંભળે તો આપણે જય ભીમે હું ના બોલીએ, બોલીએ જ નહીં. હું કાલે કઈ ગુનો છે એમાં? જય ભીમ તો બહુ મોટું નામ છે, ગૌરવથી બોલવું જોઈએ. જય ભીમ મારો જીયાન પહેલો શબ્દ જય ભીમ બોલતા નીકળો. આ મહત્વની વસ્તુ છે કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા તો જ આપણે પ્રવર્માન કરશું કે આપણે મા બાપની સેવા કરશું. ભગવાને કોઈ જોયા નથી, જોયા મા બાપના રૂપમાં ભગવાન. તમે પગે લાગીને એને નીકળો ને એટલે બેવડો પાર થઈ જાય. તમારે બીજો ફિરતું ગામ કે કોઈ જાત્રાની જરૂર જ નથી. સમાજના એક જ નજર પ્રવર્માન કરો કે મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નહીં. આપણે મોટા કર્યા અને આપણે પાલન પોષણ કરી અને ધ્યાન આપ્યું, પણ આપણે મા બાપ નું ધ્યાન, કારણ કે વૃદ્ધાવસ્થા થાય ને એનું જીવન બાળક જેવું થઈ જાય. એ સમય આપણો પણ આવવાનો છે. આ આ મારા બાપના હેતુ છે. પૂર્ણાનો બધા સંસ્કારમાં, પૂર્ણાનો બધા સંસ્કારમાં ત્યારે એમ નથી કીધું કે તમે